વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવેની કામગીરી દરમિયાન ખેડૂતોને નુકસાનીના મુદ્દે આવેદન પાઠવ્યું હતું. આમો તાલુકાના સુટોદરા ગામ પાસેથી વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે કામગીરીથી સ્થાનિક ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. માટી ઉપડવાના કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતો દ્વારા સમસ્યાને લઈને કોન્ટ્રાક્ટરને રજૂઆત કરતા કોન્ટ્રાક્ટર દ્વારા ધરતીપુત્રોને ધમકી આપવામાં આવી ત્યારે નુકસાનીના વળતર તેમજ કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી કરવા મુદ્દે ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરીએ પહોંચી કલેક્ટરને રજૂઆત કરી યોગ્ય ન્યાય આપવા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. હું સુંદરા ગામના ખેડૂત છે અને હું કપાસની ખેતી કરું છું. હવે આ કપાસ મારો 10 દિવસ પહેલા સારામાં સારો કપાસ હતો. હવે આ દોડ ઉડવાથી અમે તમે ગમે તેટલી દવા છોટો એની જીવાતો કોઈ અસર થાય ના, બરાબર છે. હવે આ જીવાત જો દવા તો પહોંચે તો જીવાતને અસર થઈ શકે છે. એટલે અમારી નિર્ભરતા એની પર છે કપાસ પર. એટલે બધું બળી ગયું છે ને? અને આ બળી ગયું છે, જુઓ તમારે હું રાજ મોહસિન, ગામ સુટોડરા, તાલુકો આમોદ, જિલ્લો ભરૂચ. જે બવાદાથી મુંબઈ એક્સપ્રેસ હાઈવેનું કામ ચાલી રહ્યું છે ત્યાં માટી ઉડવાથી અમારા ઉભા પાકને નુકસાન થવાથી અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છે. કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટરો કોઈ ધ્યાન પર લેતા નથી અને તમને થાય તે કરી લો એવી બધી ધમકી આપે છે. અને ડ્રાઈવરને પણ ભાઈ એ લોકો એવું કહે છે કે તમને ખેડૂત કોઈ કહેવા આવે તો તમે ગાડી ચલાવવાની, એની બધી ધમકી આપવાની, એવું બધું કહે છે અમને. અને અમને કલેક્ટર સાહેબને એક જ વિનંતી કે અમને યોગ્ય વળતર મળે અને અમને ન્યાય મળે, એ જ અમારો એ છે. અમને આશા એમની પર કરીએ છીએ. અંદાજે લગભગ 50-70 ખેડૂત છે અમે. લગભગ 50 એકર ઉપર જમીન છે અમારી. કપાસ છે, દિવેલા છે, તુવેર છે, મકાઈ છે. અમુક પાણી ભરવા થાય, ચોમાસામાં બી અમે રજૂઆત કરેલી લોકોને, પણ ચોમાસામાં પાણીનો કોઈ નિકાલ નથી. ના હમણાં અમુક અમુક જમીન તો એવી પડી રહી છે કે કંઈક પાક જ થયો નથી.